જય ગિરનારી મિત્રો. મિત્રો, કોઈ પણ નાનું બાળક હોય કે મોટો માણસ હોય, એને કદાચ વિટામિન ની ખામી હોય, કેલ્શિયમ ની ખામી હોય, લોહ તત્વ ની ઉણપ હોય, રોગ પ્રતિકાર સાવ નબળી હોય, બાળક સાવ નબળું હોય, અથવા મોટો વ્યક્તિ હોય એની હાવ આમ ટૂંકમાં કામ કરવાની કોઈ ઈચ્છા ન થતી હોય, આવી જયારે વસ્તુ બનતી હોય, આવું જયારે મગજમાં એમ થાય કે આવું હવે આપણે આમ કઈ ઈચ્છા નથી થતી, ત્યારે હું તમને એક પાક બનાવતા શીખવીશ. એનું નામ મેં આપ્યું છે પંચરત્ન પાક. એક ઢેફલી તમે રાખો ઘરે બનાવીને, અને દરરોજ એક થી બે ઢેફલી દરરોજ ખાતા જાઓ, અથવા તમારા બાળકને નાસ્તામાં આપતા જાઓ, પછી જોજો એનું રિઝલ્ટ. એને મિત્રો કશું આપવાની જરૂર નહીં પડે, એનામાં વિટામિન્સ ભરપૂર આવી જશે, કેલ્શિયમ, લોહ, પછી લોહી પાતળો રાખવામાં પણ આ વસ્તુ ખાસ કામની છે, અને રોગ પ્રતિકાર શક્તિ માટે તો બેસ્ટ એમ બેસ્ટ કહી શકાય. અને બહારની એટલી દુનિયામાંથી જે જે વસ્તુ આવે છે એ ખાવી, એના કરતાં હું તમને આ બનાવતા શીખવું છું. ઘરે બનાવીને તમે તમારા બાળક કે મોટા કોઈ પણ વ્યક્તિને આપો, પછી એનું રિઝલ્ટ જોજો કેવું મળે. આ વસ્તુ જેવી બધી આપણે લીધી છે, બરાબર. હવે મિત્રો આપણે શરૂઆત કરીએ. નામ રાખ્યું છે આપણે પંચરત્ન પાક. હેડી, એક પાક બનાવવો છે. પાકની ઢેફલી વર્ષોથી આપણે ખાઈએ જ છીએ, પણ આમાં થોડુંક અલગ પ્રકારનો પાક છે. હેડી, હવે પહેલી જ વસ્તુ જોશે ગોળ, બરાબર, જેને હિન્દીમાં આપણે ગુડ કહીએ છીએ, ગોળ, એ આપણે લેવાનો છે 300 ગ્રામ. દેશી ગોળ મળે ને એટલે તમારે લઈ લેવાનો, દેશી ગોળ સારો, ઢીલો એકદમ પોચો હોય નહીં. રેડી, ગાયનું ઘી, આ ખાસ મહત્વનું છે, ગાયનું ઘી 200 ગ્રામ. પહેલા હું માત્રા કહી દઉં, પછી કેવી રીતે બનાવવું એ કહી દઈ. જુવાર, જુવારનો લોટ અહીંયા લેવાનો, મેં લખી જુવાર, જુવારનો લોટ એકદમ, આપણે કેમ બાજરાનો ઘઉંનો લોટ હોય એવી રીતે જુવારનો લોટ 100 ગ્રામ, બરાબર. બાજરાનો લોટ 50 ગ્રામ, બાજરાનો લોટ કેટલો? 50 ગ્રામ. રાગી અથવા તો નાગલી, આના બે નામ છે, રાગી પણ કહીએ છીએ, નાગલી પણ કહીએ, ડાંગ વિસ્તારમાં એ બાજુ ખૂબ થાય છે, બરાબર, અને મળી પણ જશે તમને, બરાબર, ઓનલાઈન તો જોકે મળે જ છે. રાગી અથવા નાગલી કેટલી લેવાની છે? માત્ર 50 ગ્રામ, એનો પણ લોટ તૈયાર કરવાનો છે, બરાબર. શીણો, આપણે શીણો પણ કહીએ, ચીણો પણ કહીએ, અથવા હિન્દીમાં એને ચેનો કહેવાય છે, એનો લોટ તમારે લેવાનો છે 50 ગ્રામ. આ બધા અલગ અલગ વસ્તુ નાખીને આપણે જે બનાવી ને, એટલે જ એનું નામ પંચરત્ન રાખ્યું છે, બરાબર. અને આ હમણાં જે મિલેટ વર્ષ આપણે ઉજવીએ છીએ, યુનો દ્વારા મિલેટ વર્ષ જાહેર કરવાનો, તમને ખ્યાલ જ હશે, તો આ બધા મિલેટ્સ નો ઉપયોગ કરીને આપણે પંચરત્ન પાક બનાવવો છે. રેડી, રાજીગ્રો, રાજીગ્રો લગભગ બધા ઓળખતા હોય છે, રાજીગ્રો લેવાનો છે તમારે 50 ગ્રામ. એ પછી નારિયેળનું ખમણ છે, નારિયેળનું ખમણ છે એ 2 ચમચી, સૂંઠ 1/2 ચમચી, અને એલચી અને જાયફળ 1-1 ચૂટકી, 1-1 આમ આમ નાખીએ ને એટલું, બરાબર, ચપટી જેટલું. રેડી, આ એટલી વસ્તુ પહેલાં તમારે તૈયાર કરી લેવાની છે. હવે મિત્રો આને કેવી રીતે બનાવવું એ ખાસ મહત્વનું છે. રેડી, એ પહેલાં ખાસ વિનંતી છે, ખૂબ મહેનત કરીએ છીએ તો એક લાઈક આપજો. મહેનત પસંદ આવે તો જ લાઈક આપવી, કે ના સારામાં સારી મહેનત છે તો એક લાઈક આપજો. ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો, આવી જ આયુર્વેદની ભરપૂર માહિતી તમને આ ચેનલમાં મળશે. રેડી, અને કોઈ પણ કોઈ વ્યક્તિને જરૂર શેર કરજો, આયુર્વેદના રસિક માણસને. સારું, હવે કેવી રીતે બનાવવી એની વાત કરું તો, પહેલા બધો લોટ હતો ને એને, દાખલા જુવાર, બાજરો, રાગી, શીણો, રાજીગીરો, આ બધાનો લોટ એકદમ લોટ કરી નાખવાનો છે, અને પછી લોટને બધાને ભેગો કરી દેવાનો છે. હવે ગાયનું ઘી 200 ગ્રામ નાખી, એક લોખંડની કડાઈ લેવાની, બરાબર, અને એમાં નાખી ધીમો તાપ રાખવાનો છે, એકદમ વધારે રાખવાનો, એમાં બધો પહેલાં ગાયનું ઘી ઓગળી જાય, પછી એમ બધો લોટ નાખી અને શેકવાનો છે. લોટ શેકવાનો ત્યાં સુધી છે કે જ્યાં સુધી લોટ વ્યવસ્થિત શેકાય નહીં ત્યાં સુધી. લગભગ ઘરની દરેક સ્ત્રીઓને ખબર જ હોય છે કે લોટ ક્યારે શેકાઈ જાય, બરાબર, એમાં મારે કંઈ કહેવાની જરૂર રહેતી નથી. વ્યવસ્થિત લોટ શેકાઈ જાય, એમ થાય કે હવે બસ તૈયારી છે, ત્યારે એમાં નારિયેળનું ખમણ, સૂંઠ, એલચી અને જાયફળનો ભૂકો, થોડો થોડો સૂંઠનો પાવડર, નારિયેળનું ખમણ, ઝીણું એમાં નાખી દેવાનું, અને એકાદું હલાવીને પછી ઉતારી લેવાનું. એમાં બહુ પછી રાખવાનું, ગરમ કરવાની જરૂર નથી, એને ઉતારી, બરાબર. પછી આપણે ગોળ, ગોળ છે ને એને ગરમ કરવાની કોઈ જરૂર નથી, ઢીલો ગોળ હોય ને એવો ઢીલો ગોળ, અથવા તો એને ખમણી નાખવાનો નાનો નાનો, અને એમાં ભેળવી, કેમ કે ઓલી વસ્તુ ગરમ જ છે, બરાબર. પછી ગોળ નાખી, ગોળ કેટલો છે? 300 ગ્રામ. 300 ગ્રામ ગોળ નાખી અને થોડુંક એને હલાવતા જાઓ એટલે બધું મિશ્રણ થઈ જાય, વ્યવસ્થિત ભળી જશે, બરાબર. પછી એને એવું લાગે તો થોડુંક પાણીનું આમ છાપકું ઉડાડી દેવાનું, એટલે છે ઢીલું પડી જાય, અને પછી થાળીમાં કે જે હોય એમાં તમારું મોટું વાસણ હોય એમાં બધું ગોઠવી દેવાનું. એવું જો લાગે સેજ કડક હોય તો પાણીનો સેટ સટકાર મારી અને ગોઠવી, અને સેજ ભૂકાઈ જાય એટલે એની ઢેફલી પડી જશે,
અને આ ઢેફલીનો ઉપયોગ આપણે કરવાનો છે. આ છે આપણો પંચરત્ન પાક મિત્રો, અને આ તમે તમારું બાળક પણ ખસે અને આમાં જે જે વસ્તુનો આપણે ઉપયોગ કર્યો ને એ બધી બેસ્ટ છે. એને બધા પ્રકારના વિટામિન્સ, કેલ્શિયમ, લોહ તત્વ બધું મળી જશે એમાં. બરાબર, આવી વસ્તુથી આપણે પંચરત્ન પાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જરૂર બનાવજો અને બીજાને રેસીપી શેર કરજો. ઘરે ઘરે આ થાય, ઘરે ઘરે બાળકોને કોઈ પણ પ્રકારની ટૂંકમાં ખામી ન રહે એટલું કરજો. રેડી? જય જવાન, જય કિસાન, જય હિન્દ.